हेलो फ्रेंड्स, हूँ छू जयमीन पटेल। तो मित्रों, आज आप जाइए आशापुरा माँ मंदिर जे आवेलू छे कच्छ में माता मढ़नी जगह। आशापुरा माँ मंदिर ए भूज थी 100 किलोमीटर अने अमदावाद थी लगभग 400 थी 450 किलोमीटर अंतरे आवेलू छे। आगलना व्लॉग में बताविश लखपतनो किल्लो। लखपतनो किल्लो ए गुजरातना छेल्ला गाम में आवेलो छे, जे लखपत तालुका में आवेलो छे। अहींथी पाकिस्तान खूब ज नजीक थाय छे अने घणा बधा पिक्चरों शूटिंग पण अहींया थयेलू छे। तो बीजा व्लॉग में हूँ तमने आना विषे डिटेल में बताविश। तो अत्यारे अमे नखत्राणा पहोंची गया छीए। नखत्राणा पहोंचता रात थई गई छे अने माताનो मढ अमे सवारे दर्शन करवा जईशुं। नाइट होल्ड माटे या नखत्राणा रोकाई जईशुं, कारण कि अत्यारे नवरात्रि चाले छे माताजीनी अने आठमना दिवसे खूब भीड़ होवाथी त्यां मेळो पण होय छे अने भीड़ होवाना कारणे ते रात्रे दर्शन करवा थोड़ा मुश्किल पड़शे। तो अत्यारे अमे आठमना दिवसे नखत्राणा रोकाई अने सवारे वेला माताजीना दर्शन करवा निकली जईशुं। मित्रों, सवारना वाग्या छे 7:30 અને અમે અત્યારે નીકળીશું માતાના મઢ જવા માટે, ત્યાં જઈ અને માં આશાપુરાના દર્શન કરવા માટે। આશાપુરા માતાજીનો ઇતિહાસ કંઈક એવો છે કે દેવચંદ નામનો વાણિયો હતો, એ તેની ઈચ્છા પૂરી કરવા માટે ચાલતો ચાલતો કચ્છ આવી પહોંચ્યો અને કચ્છની આ જે આશાપુરામાં હાલ જે જગ્યાએ બિરાજમાન છે ત્યાં માતાના મઢ આવી પહોંચ્યો અને ત્યાં એમને નાનકડું મંદિર જોયું। તે વાણિયો ત્યાં એની ખૂબ સેવા પૂજા કરવા લાગ્યો, ખૂબ મનથી એમની ભક્તિ કરવા લાગ્યો માતાજીની। એક દિવસ માતાજી જ્યારે વાણિયો સૂતો હતો ત્યારે સપનામાં આવીને કહ્યું કે બેટા, તારી બધી ઈચ્છા પૂરી કરવા માટે તું જે જગ્યાએ મારી પૂજા કરે છે તે જગ્યાએ એક મંદિર બનાવ અને એ મંદિર બનાવી અને મારી પૂજા કર। પણ એને માતાજીએ શરત એટલી રાખી કે આ મંદિર બનાવ્યા પછી 6 મહિના સુધી મંદિરનો દરવાજો ખોલતો નહીં તો તને તારું આ જે શરત છે તે પૂરી થશે નહીં। વાણિયાએ બીજા દિવસે સવારે ઉઠી અને મંદિર બનાવ્યું અને પોતે જ એની ચોકી કરવા લાગ્યો કે કોઈ એનો દરવાજો ખોલે નહીં। ધીમે ધીમે 4-5 મહિના વીતી ગયા અને એક દિવસ તેને મંદિરના પાછળના દરના ભાગથી ઝાંઝરીનો અવાજ અને કોઈ ગીત ગાતું હોય તેવું સંભળાયું। વાણિયાને થયું કે માતાજી આવી તો નહીં ગયા હોય, તે જોવા માટે તે માતાજીનું વચન ભૂલી અને દરવાજો ખોલ્યો। જેવો દરવાજો ખોલ્યો કે તેમને સાક્ષાત માતાજીનું દર્શન થયા, પરંતુ માતાજીના કહેવા પ્રમાણે દરવાજો વહેલા ખોલવાના કારણે માતાજીના ચરણ પ્રાગટ્ય થવાના બાકી હતા। ઉપરનું શરીર વિકસિત થયું હતું પરંતુ પગનો ભાગ વિકસિત થયો ન હતો, તેથી માતાજીની પગની ભાગની મૂર્તિ આજે પણ ત્યાં છે નહીં, ઉપરના ભાગની જ મૂર્તિ છે। પરંતુ માતાજી વાણિયાના તપથી ખુશ થઈ અને એને કહ્યું કે બોલ, તારે જે જોઈતું હોય તે માગી લે। તો વાણિયાએ પહેલાં માફી માગી અને પછી તેમને કહ્યું કે માતાજી, મને પુત્ર પ્રાપ્તિ થાય એવું વરદાન આપો। માતાજીએ તેની તપથી ખુશ થઈ અને વરદાન આપ્યું અને વાણિયાના ઘેરે દીકરો આવ્યો। ઘણા લોકો દૂર દૂરથી રાજસ્થાનથી મધ્યપ્રદેશ મહારાષ્ટ્રને ગુજરાતના ખૂણે ખૂણેથી અહીં ચાલતા આવે છે અને માતાજી જોડે ઘણી બધી ઈચ્છા પૂરી કરે છે અને માતાજી તેમની બધી ઈચ્છા પૂરી પણ કરે છે, એટલા માટે તેમને આશાપુરી માતાજી કહેવાયા છે। તો આ એમનો એક ઇતિહાસ હતો અને ત્યારથી એ બધાની આશા પૂરી કરે છે। દર આઠમે અહીંયા ખૂબ જ મોટો મેળો હોય છે, અહીંયા એ વાણિયાના વંશજો આવે છે અને એ પણ એમની દર આઠમે પૂજા પણ કરે છે। અહીં માતાજીના ભક્તો માટે રહેવાની તથા જમવાની સગવડ પણ મળે છે, તેમજ અહીંયા બસથી પણ આસાનીથી આવી શકાય છે ભુજથી। અત્યારે આ બાજુ CNG પેટ્રોલ પંપ પણ ઘણા બધા થઈ ગયા છે। ભુજથી હાજીપીર અને નખત્રાણા રોડ પર 3-4 CNG પંપ પણ અવેલેબલ છે। માતાના મઢની આજુબાજુ પણ ઘણા બધા પર્યટન સ્થળ છે ફરવા જેવા, જેવા કે લખપતનો કિલ્લો, નારાયણ સરોવર, કોટેશ્વર, બીજા ઘણા બધા એવા
धार्मिक पर्यटन स्थलों छे ए पण हूँ तमने आगळना व्लॉग में बताविश। तो बस आजना व्लॉग में आटलू ज। जय आशापुरा, जय हिंद, जय भारत, हर हर महादेव।